ગુડ મોર્નિંગ વહાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મિત્રો આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે વનસ્પતિનું એક કુળ છે તેનો અભ્યાસ કરેલો હતો કુળ છે તેનો અભ્યાસ કરી લીધો છે આપણે હવે ત્યારબાદ આપણે બે કુળ છે તે બાકી છે લીલીયસી કુળ અને ત્યારબાદ આવે છે સોલેસી કુળ તો આ બે કુળ છે તે હવે આપણે જોવાના છે તો સૌપ્રથમ આપણે સોલેનસી કુળ જોઈશું અને ત્યારબાદ લીલીયસી કુળ છે તેનો અભ્યાસ કરશું તો હવે તો સૌ પ્રથમ તો આપણે જોઈએ કે સોલેનસી કુળ છે હવે કુળનું પહેલા તો વર્ગીકરણ આવે કે સૃષ્ટિની અંદર આવશે વનસ્પતિ સૃષ્ટિ કેમકે વનસ્પતિના કુળ છે એટલે સૃષ્ટિમાં વનસ્પતિ સૃષ્ટિ આવશે ત્યારબાદ વાત કરીએ એના વર્ગની તો વર્ગ આવે છે દ્વિદળી ઉપવર્ગ આવે છે યુક્ત દલા શ્રેણી છે બાય કાર્પેલેટી ગોત્ર છે પોલિમોની એલસ અને કુળ છે તે સોલેનેસી મિત્રો વર્ગીકરણ લખવું હોય તો તમારી છે બુકની અંદર બાજુમાં જે સોલેનેસી કુળ છે ત્યાં અહીંયા ઘણી બધી જગ્યા છે અહીંયા જગ્યા છે ત્યારબાદ અહીંયા સાઈડમાં પણ જગ્યા છે તો તમે ત્યાં લખી શકો છો વર્ગીકરણ જો તમારે લખવું હોય તો હજુ એકવાર બોલું છું રિપીટ કરું છું કે વર્ગીકરણ કરી અને વર્ગ દ્વિદળી ઉપવર્ગ શ્રેણી બાય કાર્પેલેટી ગોત્ર અને છે તે સોલેનેસી મિત્રો અહીંયા ઉપવર્ગ આપેલો છે યુક્ત દલા હવે ઉપવર્ગના આધારે આપણે કહી શકીએ કે અહીંયા દલપત્રો કેવા હશે યુક્ત હશે આગળનું કુળ આપણે જોયું હતું ફેબેસી તે મુક્ત દલા હતું એટલે કે અહીંયા દલપત્ર કેવા હતા છૂટા હતા મુક્ત હતા પરંતુ અહીંયા દળપત્ર છે તે યુક્ત છે એટલે કે જોડાયેલા છે એટલા માટે એનું જે વર્ગીકરણ છે તેમાં ઉપરનું નામ જ છે યુક્ત દલા હવે આપણે જેવી રીતે ફેબેસી કુળની અંદર વન બાય વન માહિતી મેળવેલ હતી એવી જ રીતે અહીંયા આપણે સોલેનેસી કુળ છે તેની અંદર પણ વન બાય વન માહિતી મેળવશું તો કુળ છે સોલેનેસી હવે આ સોલેનેસી કુળ છે તે મિત્રો વિશાળ છે અને તે બટાટાના કુળ તરીકે ઓળખાય છે યાદ રાખજો કે બટાટાના કુળ તરીકે કયું કૂળ ઓળખાય છે તો એની અંદર આવશે સોલેનેસી હવે કદાચ એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે સોલેનેસી કૂળનું વર્ણન કરો અથવા તો એ રીતે પણ પ્રશ્ન આવી શકે કે બટાટાના કૂળનું વર્ણન કરો અથવા તો બટાટાના કુળ તરીકે ઓળખાતા કૂળનું વર્ણન કરો તો એની અંદર આવશે સોલેનેસી હવે તે મોટું કૂળ છે એટલે કે વિશાળ છે સામાન્ય રીતે બટાટાના કુળ તરીકે ઓળખાય છે કે આ કુળ છે તે બટાટાના કુળ તરીકે ઓળખવામાં આવે છે હવે ત્યારબાદ વાત કરીએ તેના વાનસ્પતિક લક્ષણોની એટલે કે વાનસ્પતિક લક્ષણ અને પુષ્પીય લક્ષણ બે લક્ષણની વાત થશે વાનસ્પતિક લક્ષણની અંદર પહેલાં તેનું આવશે નિવાસસ્થાન કે તે કઈ જગ્યાએ રહે છે કઈ જગ્યાએ તે ઊગી શકે છે વિકાસ પામી શકે છે તેનું રહેઠાણ તો એના નિવાસ સ્થાનની વાત કરીએ તો તે ઉષ્ણ અને સમશીતોષ્ણ પ્રદેશની અંદર સારી રીતે ફેલાય છે હવે મિત્રો ઉષ્ણ એટલે શું ઉષ્ણ એટલે કે ગરમ પ્રદેશ અને સમ એટલે ગરમ અને ઠંડા બંનેની વચ્ચે જે આવે તે પ્રદેશને સમશીતોષ્ણ પ્રદેશ કહે છે અને જે શીત પ્રદેશ છે તે ઠંડો પ્રદેશ છે કે જે યુરોપના કન્ટ્રી છે તે બધા શીતોષણ પ્રદેશની અંદર આવશે શીત એટલે કે ઠંડા અમેરિકા છે ઇંગ્લેન્ડ છે કેનેડા છે તે બધા કેવા પ્રદેશ છે શીત પ્રદેશ છે ઉષ્ણ એટલે કે જે આફ્રિકા છે એના જે પ્રદેશો છે તે ઉષ્ણ છે અને સમશીતોષ્ણ એટલે કે ગરમ હોય ને ઠંડુને કે જેવું આપણે ઇન્ડિયાની અંદર વાતાવરણ છે એ રીતે તો આવી રીતે જે એના વાનસ્પતિક લક્ષણની અંદર પહેલાં વાત કરીએ તેનું નિવાસ સ્થાન તો તે નિવાસ સ્થાનની અંદર તે ઉષ્ણ શીત અને સમશીતોષ્ણ કટિબંધીય વિસ્તારમાં વધુ વિતરિત છે એટલે કે ફેલાયેલી છે એટલે કે તે ત્રણે ત્રણ વિસ્તારની અંદર જોવા મળે છે ઠંડા વિસ્તારમાં જોવા મળે છે ગરમ વિસ્તારમાંય જોવા મળે છે અને જે સમશીતોષ્ણ એટલે કે જે મધ્યમ વિસ્તાર છે કે જે ઠંડોય નથી અને ગરમય નથી જે મીડિયમ છે એની અંદર પણ તે જોવા મળે છે એટલે કે સારી રીતે તે ફેલાય છે ત્યારબાદ વાત કરીએ તેના સ્વરૂપની કે એના સ્વરૂપ છે તે કેવું છે એટલે કે તે છોડ સ્વરૂપે છે ખૂબ સ્વરૂપે છે કે કયા કયા સ્વરૂપે છે તે તો વનસ્પતિ છે તે મુખ્યત્વે છોડ ક્ષુપ અને ભાગ્યે જ નાના વૃક્ષો સ્વરૂપે જોવા મળે છે એટલે કે અહીંયા જે વાનસ્પતિ લક્ષણમાં તેના સ્વરૂપની વાત કરીએ તો એના સ્વરૂપની અંદર આપણે જોઈએ તો મુખ્યત્વે છોડ સ્વરૂપે એટલે કે આ કુળની વનસ્પતિ છે તે છોડ સ્વરૂપે હોય છે મોટા ભાગે અને ક્ષૂપ સ્વરૂપે અમુક વનસ્પતિ જોવા મળે છે નાના વૃક્ષો સ્વરૂપે એટલે કે આ કુળમાં જે સમાવેશિત વનસ્પતિ છે તેમાં વૃક્ષો આવતા નથી તેમાં છોડ અને ભાગ્યે છે એટલે કે ક્યારેક જ એવું જોવા મળે છે કે આ કુળની અંદર આવતી વનસ્પતિ છે તે વૃક્ષ સ્વરૂપે હોય છે પરંતુ વૃક્ષ સ્વરૂપે હોય છે તે પણ કેવા છે નાના વૃક્ષ સ્વરૂપે ત્યારબાદ વાત કરીએ હવે એના આગળના વનસ્પતિક લક્ષણની કે ના પ્રકારની અને એના પવનોની ત્યારબાદ આવશે તેના પુષ્પ્ય લક્ષણો તો આગળ જોઈએ ત્યારબાદ તેનું પ્રકાર કેવું છે કાષ્ઠ્ય હવાઈ સીધા નલાકાકાર શાખિત મજબૂત કે પોલું રોમય કે રોમવિહીન એટલે કે સુવાળું અને બટાટામાં ભૂમિગત પ્રકાંડ બટાટાનું વૈજ્ઞાનિક નામ છે સોલેનમ ટ્યુબ્રોઝમ બાજુની અંદર આપેલું છે આ બટાટાનું વૈજ્ઞાનિક નામ છે જો મિત્રો વૈજ્ઞાનિક નામની અંદર જે પેલું છે સોલેનમ તે કેપિટલમાં છે એસ અને ટ્યુબ્રોઝમ છે તે કેમાં આવે છે સ્મોલ લિપીની અંદર આવે છે એટલે એ પણ તમારે યાદ રાખવાનું કે પ્રથમ પ્રકરણની અંદર ભણી ગયા છો પ્રજાતિ અને જાતિ એમાં પ્રજાતિ છે તેના નામનો પેલું અક્ષર કેપિટલમાં જાતિ સ્મોલ લેટરમાં સોલેનમ પ્રજાતિ છે ટ્યુબ્રોજમ જાતિ છે સોલેનમ ટ્યુબ્રોઝમ બટાટાનું વૈજ્ઞાનિક નામ હવે આપણે જોઈએ કે એનું પ્રકાંડ તો પ્રકાંડ કેવું છે શાક્ય હવે મિત્રો શાક્ય પ્રકાંડ એટલે શું હવે જે શાક્ય એટલે કે એવું પ્રકાંડ કે જે લીલું હોય એમ કે જે આપણે શાકભાજીની જે વનસ્પતિ છે ટામેટા છે ત્યારબાદ આપણે વાત કરીએ મરચાં છે રીંગણ છે આ બધી જે વનસ્પતિ છે એની અંદર જે ટાઈપનું પ્રકાંડ જોવા મળે છે તેને શાક્ય કહે છે કે એ પ્રકાંડ કેવું હોય છે લીલું હોય છે એ પ્રકાર છે એટલે કે લાકડામાં હોતું નથી કાષ્ઠ્ય પ્રકાર કેને કહે કે આપણે જો લીમડાની અંદર હોય છે બાવળમાં હોય છે જામફળની અંદર આ બધા કાષ્ઠ્ય છે એટલે કે તે લાકડા વારા એટલે કે તેની જે વૃદ્ધિ થાય એમાંથી કાષ્ઠ એટલે કે લાકડું બને છે પરંતુ અહીંયા જે વનસ્પતિ છે સોલેને સિકુ ની અંદર આવતી વનસ્પતિ એનું પ્રકાર શાકીય હોય છે એટલે કે લીલું હોય છે ભાગ્યે જ કાષ્ઠય હવાઈ એટલે કે ક્યારેક જ અમુક જ વનસ્પતિની અંદર તે કાશ છે એટલે કે લાકડામાં હોય છે અને હવા એટલે કે હવાઈ એટલે કે ઉપરી ભાગ એટલે કે હવાની અંદર જે આવેલું હોય છે તે સીધા હોય છે એટલે કે એ તો સૌ જાણો છો સીધા એટલે કે ટટાર હોય છે નળાકાકાર એટલે કે નળી આકારના જોવા મળે છે નળાકાર હોય છે શાખીત એટલે કે પ્રકાંડ શાખાઓ ધરાવે છે મજબૂત પણ હોય છે અને પોલું પણ હોય છે અમુક વનસ્પતિની અંદર પ્રકાંડ મજબૂત હોય છે અમુકમાં પોલું હોય છે કારણ કે મેલા અગાઉ જ તમને કીધું છે કે આ કુળ છે કુળની અંદર કોઈ એક જ જાતિના જે વનસ્પતિ છે તે ના આવે અહીં તો જે નજીકની સંબંધિત પ્રજાતિ છે તેની વનસ્પતિ આમાં આવે તો આમાં જે પ્રજાતિ પ્રજાતિ છે તેના લક્ષણો છે તે જુદા જુદા હોઈ શકે છે એટલે અમુકની અંદર પ્રકાંડ છે તે મજબૂત જોવા મળે છે અમુક વનસ્પતિમાં પોલું હોય છે અમુક વનસ્પતિમાં રોમમય હોય છે અને અમુકમાં વિહીન એટલે કે સુંવાળું મિત્રો રોમમય એટલે કે શું તો રોમ એટલે કે જે પ્રકાર છે તેમાં એના પ્રકાર ઉપર એવી બહિરૃદ્ભેદ સ્વરૂપે રોમ ઉદ્ભવે છે આપણે એને ફઉં કહીએ દેશી ભાષામાં કદાચ ભીંડો છે કપાસની સાંઠી છે તે તમે જુઓ તો ત્યાં એમાં તમને શું લાગે ઝીણી 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 ફઉં દેખાય તો એને કહે છે રોમય અને સુવાર્ણવ એટલે કે તેમાં આવા રોમ જોવા મળતા નથી એકદમ લીસું છે એટલે કે તે રોમ વિહીન છે બટાટાની વાત કરીએ તો બટાટામાં જે પ્રકાંડ છે તે ભૂમિગત પ્રકાંડ છે એટલે કે તે જમીનની અંદર આવેલું છે ભૂગર્ભ્ય પ્રકાંડ છે કે જે આપણે આગળ પણ જોઈ લીધું છે કે જે પ્રકારના રૂપાંતરણો છે તેની અંદર તો આ થયું તેનું પ્રકાંડ કે સ્વરૂપ અને પ્રકાંડ તો સ્વરૂપની વાત કરીએ તો મુખ્યત્વે શાકીય ક્યારેક જ આરોહી નાના વૃક્ષ સ્વરૂપે જોવા મળે છે પ્રકાંડ શાખ્ય છે હવાઈ છે એટલે કે હવાની અંદર આવેલું જોવા મળે છે નળાકાર છે એટલે કે તેનો આકાર નળાકાર છે અમુકમાં રોમમય હોય છે અમુકમાં રોમ વિહીન છે ને બટાટામાં પ્રકાણ કેવું છે ભૂમિગત છે મિત્રો અહીંયા તમને આપ્યું છે કે ભાગ્યે જ કાષ્ઠ્ય પછી અહીંયા કોમા આવે છે ને ત્યારબાદ હવાઈ આવશે અહીંયાં શું છે કાષ્ઠ્ય ત્યારબાદ હવાઈ આવશે હવાઈ એટલે કે હવાની અંદર આવેલું છે અપવાદ રૂપે બટાટામાં કેમ આવેલું છે જમીનની અંદર ક્લિયર આટલું હવાઈ પ્રકાંડ એટલે કે ઉપર આવેલું છે હવાની અંદર આવેલું છે જમીનથી ઉપર અપવાદરૂપે જે બટાટા છે તેની અંદર જમીનની અંદર પ્રકાંડ આવેલું છે હવે ત્યારબાદ વાત કરીએ તેના પર્ણોની તો પર્ણો છે એકાંતરિક એટલે કે એક ગાંઠ પરથી એક જ પર્ણ ઉદ્ભવે છે સાદા છે એટલે કે એની જે પવણોની જે કિનારી છે ત્યાં છેદનો હશે છેદન મધ્યસ્િરા સુધી અટકેલું નહીં હોય એવું પર્ણ સાદું પર્ણ હતું એ સિમ્પલ લીફ જોવા મળે છે ભાગ્યે જ પક્ષવત પીછાકાર સંયુક્ત ક્યારેક છે એટલે કે અમુક વનસ્પતિ જેવી છે કે તેની અંદર સંયુક્ત પર્ણ જોવા મળે છે અને સંયુક્ત પર્ણની અંદર પણ પીછાકાર એટલે કે પક્ષવત સંયુક્ત પર્ણ કેને કહે છે આપણે સૌ જાણીએ છીએ હજી ના ખબર હોય તો પર્ણના પ્રકારની અંદર જોઈ લેજો કે પક્ષવત પીછાકાર સંયુક્ત પર્ણ એટલે શું ત્યારબાદ વાત કરીએ અનુપકર્ણ્ય મિત્રો ખાસ યાદ રાખજો અનુપકર્ણ્ય નીચે લખી લેજો અનુપકરણીય એટલે કે ઉપપર્ણો ગેરહાજર છે તેના નીચે લખી લેજો ઉપપર્ણો ગેરહાજર મિત્રો આમાં ગુજરાતીમાં અમુક અમુક વર્ડ એવા હોય છે કે આપણને ખબર હોય છે પરંતુ આપણે એનું મિનિંગ શું થાય છે તે જાણી શકતા નથી એટલે તમે આવી રીતે નીચે લખી લીધું હોય તો તમને સમજવામાં સહેલું એ તો અનુપકરણીય એટલે કે ઉપકરણો ગેરહાજર છે ત્યારબાદ વાત કરીએ તો એના પર્ણમાં શિરાવિન્યાસ કેવો જોવા મળે છે ઝાલાકાર કારણ કે આગળ આપણે જોયું કે દ્વિદળી વનસ્પતિ છે તો દ્વિદળી વનસ્પતિની અંદર ઝાલાકાર શિરાવિન્યાસ જોવા મળે છે તો મિત્રો આ થયા તેના વાનસ્પતિક લક્ષણો કે સૌ પ્રથમ તો વાનસ્પતિક લક્ષણની અંદર આપણે જોયું કે તેનું નિવાસ સ્થાન એટલે હું રહેઠાણ ઉષ્ણ શીત અને સમશીતોષ્ણ કટિબંધીય વિસ્તારમાં ફેલાયેલી છે ત્યારબાદ તેના સ્વરૂપની વાત કરીએ તો મુખ્યત્વે છોડના સ્વરૂપે સુપ અને ક્યારેક જ નાના વૃક્ષ સ્વરૂપે જોવા મળે છે ત્યારબાદ એના પ્રકારની વાત કરી તો પ્રકાર છે તે કેવું છે શાકીય છે ભાગ્ય છે એટલે કે ક્યારેક જ કાષ્ઠ્ય જોવા મળે છે હવાઈ છે એટલે કે હવાની અંદર આવેલું છે સીધું છે એટલે કે તટાઈ છે નલાકા એટલે કે નળા નળાકાર છે ત્યાં આકારનું જોવા મળે છે શાખીત એટલે કે શાખાઓ ધરાવે છે અમુકમાં મજબૂત જોવા મળે છે અમુકમાં પોલું હશે રોમય એટલે કે એમાં જે રોમય બહિરુદ્ધેદ જોવા મળે છે અમુકની અંદર તે રોમ વિન એટલે કે સુવાળું છે અપવાદરૂપે બટાટાની અંદર પ્રકાંડ છે તે ભૂમિગત પ્રકાંડ છે એટલે કે જમીનની અંદર પ્રકાંડ આવેલું છે ત્યારબાદ એના પવણોની વાત કરીએ તો પવણો એકાંતરિક એટલે કે એક ગાંઠ પરથી એક જ પર્ણ ઉદ્ભવે છે સાદા છે અને ભાગ્ય છે એટલે કે ક્યારેક જ સંયુક્ત જોવા મળે છે અને સંયુક્તની અંદર પણ તે પીછાકાર અથવા તો પક્ષવત સંયુક્ત પર્ણ ત્યારબાદ અનુપકરણીય એટલે કે ઉપરણો ગેરહાજર છે અને એના પર્ણની અંદર ઝાલાકાર શિરા વિન્યાસ જોવા મળે છે અહીંયા વાનસ્પતિક લક્ષણો પૂર્ણ થયા હવે ત્યારબાદ આવે છે તેના પુષ્પીય લક્ષણો એટલે કે એના પુષ્પની અંદર જોવા મળતા લક્ષણો તો પુષ્પીય લક્ષણની અંદર સૌ પ્રથમ આપણે જોઈએ પહેલાં શું આવશે એનો પુષ્પ વિન્યાસ આવશે એટલે કે પુષ્પની ગોઠવણી કઈ રીતે થયેલી છે તે તો પુષ્પ વિન્યાસની અંદર પરિમિત હવે જોઈએ કે એકાકી એટલે શું કક્ષ્ય એટલે શું પરિમિત એટલે શું સૌ પ્રથમ તો મિત્રો અહીંયા કયા પ્રકારનો પુષ્પ વિન્યાસ છે પરિમિત પુષ્પ વિન્યાસ છે પરિમિત પુષ્પ વિન્યાસ છે એટલે એની અગ્ર કલિકા છે તે પુષ્પમાં રૂપાંતરણ પામશે રૂપાંતરણ પામશે એટલે એના કારણે એની જે આગળની વૃદ્ધિ છે તે રોકાઈ જાય છે અને એના જે ગોઠવણીનો ક્રમ છે તે તલાભી સારી ક્રમમાં જોવા મળે છે આવી રીતે અહીંયા જે મુખ્ય સ્નાટો છે પુષ્પ ઉત્પન્ન થયું છે ત્યારબાદ એની પાશ્વ શાખા સ્વરૂપે શું નિર્માણ પામે છે બીજી શાખા નિર્માણ પામે છે અને એમાંથી પુષ્પ છે તેનું નિર્માણ થાય છે તો આ પ્રકારનું છે કલિકાંતર વિન્યાસ સોરી આ પ્રકારનું જે પુષ્પ વિન્યાસ છે તેને આપણે પરિમિત કહીએ છીએ હવે પરિમિતની અંદર એકાકી હોય એકાકી એટલે કે આપણે પરિમિત જે પુષ્પ વિન્યાસ છે તેનો પ્રકાર હતો જો મિત્રો મેં ત્યારે તમને કીધું હતું કે આપણે એનસીઆરટી બુકની અંદર નથી આપેલું પરંતુ આપણે આગળ જોશું ત્યાં ખાલી તમને શબ્દ આપી દેશે હવે એકાકી એટલે શું તો એ આપણે જોઈ ગયા છીએ કે એકાકી પુષ્પ વિન્યાસ એટલે કે જે પુષ્પ છે જે શાખા છે કે જેમાં પુષ્પની અંદર ફેરવાય છે તેમાં એક જ પુષ્પ છે તે નિર્માણ પામેલું હોય અને એમાં પુષ્પદંડ અને જે પુષ્પ છે તેને જોડતો સાંધો કેવો હોય સ્પષ્ટ દેખાતું હોય એટલે કે જે પુષ્પ વિન્યાસ છે તેમાં અક્ષની ટોચ પર ખાલી એક જ પુષ્પ તો એને એકાકી કહે છે તો આ પ્રકારનું પુષ્પ જોવા મળે છે એકાકી કે જે આપણે જાદના ઉદાહરણની અંદર જોયું હતું એ પ્રકારનું તો એને એકાકી કહે છે અને કક્ષ એટલે કે અહીંયા છે પુષ્પ છે તે ક્યાંથી નિર્માણ પામે છે કક્ષમાંથી કક્ષ કલિકામાંથી કક્ષ કલિકા એટલે શું એ આપણે જોઈ જ ગયા છીએ કે જે પ્રકારની ગાંઠ પરથી પર્ણ ઉદભવે છે પ્રકાર છે તેની ગાંઠ પરથી પવર્ણ ઉદભવ્યું છે હવે અહીંયા જે છે ખૂણો બન્યો તેને કહે છે કક્ષ અને એમાંથી જે કલિકા બને છે તેને કક્ષ કલિકા કહે છે તો અહીંયાથી પુષ્પનું નિર્માણ થાય છે તો એને કક્ષ્ય કહે છે એ સિવાય જોઈએ કે હવે તમારી બુકની અંદર આટલું જ આપેલું છે હજી તમે થોડુંક વધારે લખી લેજો કે જે પુષ્પ વિન્યાસ છે તે જોવા મળે છે એકાકી પરિમિત અથવા એક તો વિકાસી એકસાખી પરિમિત અગ્રિય કે કક્ષ્ય એકાકી પરિમિતિ તો આપેલું છે ત્યારબાદ એક તો એક એકસાખી પરિમિત એક તો વિકાસી એકસાખી પરિમિત એટલે શું કે એમાં એક જ દિશામાં સતત નવા નવા પુષ્પ છે તેનું સર્જન થતું જાય છે જે આગળ આપણે પુષ્પ વિન્યાસની અંદર જોઈ ગયા છીએ નો અત્યારે સમજ પડે તો એ તમે જરાક રીડ કરી લેજો ને અગ્રિય કે કક્ષ્ય એટલે કે તે અગ્રીય પણ હોઈ શકે છે અને કક્ષ્ય પણ હોઈ શકે છે તમારી બુકની અંદર ખાલી એકાકી કક્ષ્ય કે પરિમિત એટલું જ આપેલું છે એની અંદર એકાકી પરિમિત પણ જોવા મળે છે અથવા તો એક તો વિકાસથી એક શાખી પરિમિત એટલે કે અમુક વનસ્પતિની અંદર એકાકી પરિમિત હશે અમુકમાં એક તો વિકાસથી એક શાખી પરિમિત હશે અમુકમાં અગ્રી હશે અને અમુકમાં પક્ષી હશે ત્યારબાદ વાત કરીએ તેના પુષ્પની તો પુષ્પ છે તે કેવું છે દ્વિલિંગી અને નિયમિત દ્વિલિંગી છે એટલે કે એની અંદર સ્ત્રી કેસર અને પુંકેસર બંને ચક્ર હાજર છે અને નિયમિત છે એટલે કે તેને કેન્દ્રમાંથી પસાર થતી કોઈ પણ ધૈર્યથી કાપો તો એના બે સરખા ભાગની અંદર વિભાજન થઈ જાય એ સિવાય આપણે વાત કરીએ તો પુષ્પની અંદર એક્સ્ટ્રા થોડુંક લખી લેજો કે જે તમારા અહીંયા બાજુમાં જગ્યા છે અહીંયા કોમા કરી અને લખતું જવાનું સંપૂર્ણ નિયમિત દ્વિલિંગી અધોજાઈ પંચાવયવી હવે અહીંયા પુષ્પ કેવું છે સંપૂર્ણ છે દ્વિલિંગી છે એટલે આવેલા છે વિભાજન થાય છે ત્યારબાદ ઉભયલિંગી લિંગી અથવા તો દ્વિલિંગી એટલે કે એનામાં બંને ચક્રો હાજર છે કેસર ચક્ર અને શ્રીકેશર ચક્ર ત્યારબાદ વાત કરીએ અધો જાય જાય એટલે કે તેની અંદર છે બીજાશય છે તે ઉચ્ચસ જોવા મળે છે બાકીના જે ચક્ર છે તે બીજા સિંહની નીચે વિકાસ પામેલા જોવા મળે છે ત્યારબાદ વાત કરીએ પંચાવયવી હવે પંચાવયવી એટલે કે અહીંયા મિત્રો તમારે યાદ રાખવામાં સાવ સહેલું રહેશે કારણ કે અહીંયા વજ્રચક્રય પાંચ છે દલચક્રય પાંચ છે અને પુંકેશ્વર ચક્રય કેવા છે પાંચ છે તો આ પ્રકારના પુષ્પને પંચાવયવી તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તેના વજ્રચક્રની હવે વજ્રચક્ર છે તે વજ્રપત્રો પાંચ છે

કલિકાંતર ધારાસ્પર્શી છે અને ચિરલગ્ન છે એટલે કે એક વજ્રપત્રો છે તે એકબીજા સાથે જોડાયેલા છે મિત્રો આકાર લખો હોય તો લખી લેજો તમારી બુકની અંદર નલિકાકાર એવું આપેલો નથી કે વજ્રપત્રો નલિકાકારના જોવા મળે છે તે ક્લિયર આટલું કે પાંચ વજ્રપત્રો છે એકબીજા સાથે જોડાયેલા છે યુક્ત વજ્રપત્રી છે ચિરલગ્ન ચિરલગ્ન એટલે કે વજ્રપત્ર એકબીજા સાથે જોડાયેલા છે અને એની અંદર ધારાસ્પર્શી સ્પર્શી જોવા મળે છે એટલે કે વજ્રપત્રોની છે એકબીજાની ધારે અડકે વજ્રપત્રો પાણી આચ્છાદિત કરીએ દલચક્ર તો દલચક્ર છે એમાં દલપત્રો પાંચ છે યુક્ત છે ધારાસ્પર્શી સ્પર્શી કલિકાંતર વિન્યાસ સાવ સેલામાં સેલું છે આ યાદ રાખવું કેમ કે બંનેની અંદર સેમ છે વજ્રચક્ર એ પાંચ છે દલચક્ર અંદર દલપત્રો પણ પાંચ છે વજ્રપત્ર યુક્ત છે એટલે કે જોડાયેલા છે દલપત્ર પણ કેવા છે જોડાયેલા છે યુક્ત છે એટલે યુક્ત દલપત્રી અને અહીંયા પણ કલિકાંતર વિન્યાસ છે દલચક્રની અંદર કેવો જોવા મળે છે ધારાસપર્શી એટલે કે બંનેમાં કલિકાંતર વિન્યાસ સેમ છે બંનેની સંખ્યા સરખી છે અને બંને જોડાયેલા છે એટલે યાદ રાખવામાં સાવ સહેલું પડશે ત્યારબાદ પુંકેશ્વર ચક્રની વાત કરીએ તો પુંકેસર છે તે પણ પાંચની સંખ્યામાં છે દલ લગ્ન પુнкеસરો એટલે કે પુнкеસરો છે તે દલપત્રની સાથે જોડાયેલા છે અહીં કોમા કરી અને बाजूમાં લખવું હોય તો લખી નાખજો કે પુнкеસરો છે તે અંતર્ભૂત છે અંતર્ભૂત એટલે મેં તમને અગાઉ કીધું છે કે એનું જે મુખ છે તે કેની બાજુ હોય સ્ત્રી કેસરની बाजू હોય તો એને કહે છે અંતર્ભૂત પુнкеસરો આટલું ક્લિયર પુнкеસર પાતની સંખ્યામાં દલ લગ્ન પુнкеસ એટલે કે દલપત્રની સાથે જોડાયેલા છે અહીંયા અભિલગ્ન છે દલલગ્ન એટલે ટૂંકમાં અભિલગ્ન એટલે કે પુંકેસર અને દલ દલપત્ર જોડાયેલા છે અહીંયા પુંકેસર વચ્ચે સલગ્નતા જોવા મળતી નથી એટલે કે પુંકેસર પુંકેસર સાથે નથી જોડાયેલું પરંતુ પુંકેસર છે તે દલપત્રની સાથે જોડાયેલું છે ત્યારબાદ વાત કરીએ સ્ત્રી કેસર તો સ્ત્રી કેસર ચક્રો છે તે દ્વિસ્ત્રી કેસરીય એટલે કે બે સ્ત્રી કેસરો જોવા મળે છે યુક્ત સ્ત્રી કેસરી એટલે કે એકબીજા સાથે જોડાયેલા છે બીજા સય ઉચ્ચસ્ત છે એટલે કે બીજા સયની નીચેથી અન્ય ચક્રો છે તે વિકાસ પામે છે દ્વિ ક્વોટરીય એટલે કે તેમાં બે ક્વોટર જોવા મળે છે તેના બીજા સયમાં અને જરાયુ છે તે ઉપસેલો હોય છે અને કોર્ટરની અંદર ઘણા અંડકો હાજર જોવા મળે છે બાજુમાં લખી લેજો અક્ષવર્તી જરાયુ વિન્યાસ આપેલું નથી પરંતુ અહીંયા કોમાં કરી અને અક્ષવર્તી જરાયુ વિન્યાસ એવી રીતે લખી લેજો તો સ્ત્રી સંખ્યા બે છે દ્વિસ્ત્રી કેસરી છે બંને સ્ત્રી એકબીજા સાથે જોડાયેલા છે એટલે યુક્ત છે બીજા ઉચ્ચસ્ત છે આગળ પણ ઉચ્ચસ્ત જ હતું અને છે બીજા તેમાં બે કોટર જોવા મળે છે એટલે કે દ્વિ કોટરીય છે એનું જરાયું જોવા મળે છે અને કોટરની અંદર ઘણા બધા અંડકો હાજર જોવા મળે છે ત્યારબાદ વાત કરીએ તેના ફળની કે ફળ કેવું છે તો ફળ છે તે અનસ્ટીલા એટલે કે બેરી જેને ઇંગ્લિશમાં બેરી કહે છે કે પ્રાવર કેપ્સ્યુલ હવે અનસ્ટીલા ફળ એટલે કેવું કે જે આપણે આગળ જોઈ ગયા છીએ કે એમાં ત્રણ ફલાવરણ જોવા મળે બાહ્ય મધ્ય અને અંત એમાં જે અંત ફલાવરણ છે તે કેવું જોવા મળે છે માંસલ હોય છે કઠણ હોતું નથી જે મધ્ય ફલાવરણ છે તે રસાળ જોવા મળે છે તો એને અનસ્ટીલા ફળ અથવા તો બેરી ફળ કહે છે અને પ્રાવર એટલે કે કેપ્સ્યુ એટલે કે તે મજબૂત હોય છે કેપ્સ્યુલ પ્રકારનું તો આમાં અહીંયા બે પ્રકારના ફળ જોવા મળે છે અને અમુકમાં પ્રાવર જોવા મળે છે ત્યારબાદ વાત કરીએ તેના બીજની તો બીજ ઘણા ઘણા અને અને હવે મિત્રો એટલે શું તો એક જ ફળની અંદર ઘણા બીજ હાજર હોય છે એક થી વધારે ઉદાહરણ આપવું તો કેરી છે કેરીની અંદર ગોટલા કેટલા છે એક જ જોવા મળે છે એક કેરીમાં એક ગોટલો તો એનો અર્થ એવો થયો કે તેના ફળની અંદર એક જ બીજ હાજર છે ટમેટાની વાત કરીએ તો ટમેટાની અંદર એકથી વધારે બીજું આ મળે છે એટલે એનો અર્થ એવો થયો કે એક ફળ છે તેમાં બીજ કેવા છે વધારે છે ઘણા છે કામ બીજ ઘણા છે અને ભ્રૂણપોસી છે ભ્રૂણપોસી એટલે કે એનો અર્થ એવો થયો મિત્રો અહીંયા તમને પ્રશ્ન થાય દ્વિદળી વનસ્પતિ છે તો ભ્રૂણપોશી ક્યાંથી નાયું તો મોટાભાગની દ્વિદળી છે તેના બીજ અભ્રૂણપોશી છે પરંતુ અહીંયા જે આ કુળની અંદર વનસ્પતિ આવે છે જે સોલેનેસી કુળની અંદર એની વાત કરીએ તો એની વનસ્પતિઓ છે તે અપવાદ છે કે તેના બીજની અંદર ભ્રૂણનો વિકાસ થશે અને બીજ પુખ્ત બનશે તો એ પુખ્ત બીજની અંદર પોષ છે તેનો જથ્થો બાકી રહી જાય છે એટલે આમ બીજની અંદર પોષ જોવા મળે છે તો આ બીજ છે તે ભૂણપોષી છે એટલે યાદ રાખજો અહીંયા ઘણા ખરા પૂલ ખાઈ જાય છે કે વર્ગ દ્વિદળી જોઈ અને સમજી અને લખી નાખે કે અભૂણપોષી પરંતુ અહીંયા જે આ જે કુળ છે તેના જે બીજ છે તે અપવાદ જોવા મળે છે કે તેનામાં ભ્રૂણપોષ હાજર છે વર્ગ દ્વિદળી છે છતાં પણ તેના બીજ ભ્રૂણપોષી જોવા મળે છે હવે એના પુષ્પસૂત્ર આપણે લખીએ તો અહીંયા સૂત્રની અંદર નિપત્રી અનિપત્રી તેવું દર્શાવેલું નથી જો તમારે લખવું હોય આગળ તો જે લખી લેજો કે ઈ બી આર અહીંયા લખવાનું પેલા ઈ બીઆર એટલે કે તેમાં જે નિપત્રો છે તે કેવા છે ગેરહાજર છે ઈ બીઆર એટલે કે તે અનિપત્રી છે એની અંદર નિપત્ર જોવા મળતા નથી ત્યારબાદ અહીંયા આપણે જોઈએ કે આ નિશાની દર્શાવેલી છે કે નિયસે નિયમિત નિયસે એટલે કે તેની અંદર કોઈ પણ લમધર્યથી કાપતા બે સરખા ભાગની અંદર વિભાજિત થાય છે કેન્દ્રમાંથી પસાર થતી રેખાથી ત્યારબાદ વાત કરીએ કે નીચે પ્લસ ઉપર એરો તો ઉભયલિંગી અથવા તો દ્વિલિંગી પુષ્પ છે કે એની અંદર બંને ચક્ર છે તે હાજર છે ત્યારબાદ વાત કરીએ કે છે અને કાઉસમાં પાંચ છે એટલે કે ચક્ર છે જે કેલિક્સ છે તેની સંખ્યા પાંચ છે અને કાઉસમાં છે એટલે એકબીજા સાથે જોડાયેલા છે યુક્ત છે ત્યારબાદ વાત કરીએ કોરોલાની એટલે કે દલચક્રની દલપત્રોની સંખ્યા પણ પાંચ છે એકબીજા સાથે જોડાયેલી છે ત્યારબાદ વાત કરીએ પુંકેશ્વરની પુંકેશ્વર પણ પાંચ છે તો મિત્રો દલચક્ર પાંચ છે વજ્રચક્ર પાંચ સોરી વજ્રચક્ર પાંચ છે દલચક્રની સંખ્યા એમાં દલપત્રોની સંખ્યા પાંચ છે અને ત્યારબાદ વાત કરીએ એના પુંકેશ્વરની સંખ્યા પાંચ છે તો આમ છે આ ઘટક એકમો છે વજ્રચક્ર દલચક્ર અને પુંકેશ્વરના ઘટક એકમોની સંખ્યા કેવી છે પાંચની સંખ્યામાં છે તો એને કહે છે પંચા અવયવી જો ત્રણની સંખ્યામાં ત્રણેય હશે તો એને કહે છે અવયવી ચારની સંખ્યામાં હશે તો એને કહે છે ચતુ અવયવી તો આ પ્રકારનું પુષ્પ છે તે પંચાવયવી છે બુકમાં નથી આપેલું પરંતુ આપણે અહીંયા છે તે જરાક આઈક્યુ લગાવી અને આપણે એને કહી શકીએ કે આ પુષ્પ પંચાવયવી છે ત્યારબાદ વાત કરીને ના કેસરની આ એ આપણે જોઈએ કે ઉપર આપેલો છે એરો એરો આપેલો છે આવી રીતે તો એ શું દર્શાવે છે જોડાણ દર્શાવે છે કે પુંકેસર છે તે દલપત્રો છે તેની સાથે જોડાયેલા છે એટલે દલ લગ્ન પુંકેસરો ત્યારબાદ વાત કરીએ સ્ત્રી તો સ્ત્રી કેસર છે તેની સંખ્યા બે છે બે કાઉસમાં છે એટલે બે સ્ત્રી કેસરો જોડાયેલા છે દ્વિસ્ત્રી કેસરી યુક્ત બીજા છે એટલે કે બંને સ્ત્રી કેસર જોડાયેલા છે અને લીટીના ઉપર જી છે એટલે એનો અર્થ એવો કે બીજાશય ઉચ્ચસ્ત છે આટલું ક્લિયર પુષ્પ્ય ફરીથી એકવાર વાત કરીએ તો પુષ્પ વિન્યાસ છે તે એકાકી પરિમિત કે એક તો વિકાસી એકસાખી પરિમિત કક્ષીય કે અગ્ર્ય પુષ્પ છે તે દ્વિલિંગી છે નિયમિત છે સંપૂર્ણ ત્યારબાદ અથુચાઈ આટલું ક્લિયર ત્યારબાદ વજ્રચક્ર વજ્રપત્ર પાંચ યુક્ત ચિરલગ્ન ધારા સ્પર્શી વિન્યાસ દલચક્રમાં પણ દલપત્રો પાંચ યુક્ત ધારા કલિકાંતર વિન્યાસ કુંકેશર ચક્ર પાંચની સંખ્યામાં દલ લગ્ન અને અંતર્ભૂત એટલે કે દલપત્ર સાથે જોડાયેલા છે અને તેનું મુખ છે તે બીજા સય બાજુ જોવા મળે છે એટલે કે સ્ત્રી કેસર તરફ ત્યારબાદ સ્ત્રી કેસર ચક્ર છે દ્વિસ્ત્રી કે યુક્ત એટલે કે એકબીજા જોડાયેલી છે ઉચ્ચસ્ત બીજાશય છે એના માં બે કોટર જોવા મળે છે બીજા માં જરાય ઉપસેલો છે માં ઘણા બધા ડોક હાજર છે અને કલિકા જરાય વિન્યાસની વાત કરીએ તો ઓક્સવર્ટી છે ફળ અનસ્ટીલા કેફરાવર બીજ છે તે ઘણા જોવા મળે છે અને ભૂણ છે પુષ્પ સૂત્ર દર્શાયું હવે ત્યારબાદ આવે છે તેની આર્થિક અગત્યતા હવે આર્થિક અગત્યતાની અંદર વાત કરીએ તો આ કુળની અંદર સમાવેશિત ઘણી વનસ્પતિ ખોરાકનો સ્ત્રોત છે તો ખોરાકના સ્ત્રોત તરીકે આવે છે ટામેટા રીંગણ અને બટાટા ખોરાકનો સ્ત્રોત એટલે કે જેને આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ ખાવા માટે ઉપયોગ કરીએ છીએ તો એ કુળની વનસ્પતિ ખોરાકના સ્ત્રોત તરીકે ટામેટા રીંગણ બટાટા મસાલા તરીકે મરચાં ચીલી કે આપણે મરચાં છે તેનો ઉપયોગ મસાલા તરીકે કરીએ છીએ હવે મિત્રો અહીંયા એક યાદ રાખજો કે મરચાં છે તે બંનેની અંદર આવે છે ખોરાકના સ્ત્રોતની અંદર પણ આવશે અને મસાલા તરીકે પણ આવશે કેટલીક વાર ની અંદર એવું પણ પૂછાઈ શકે છે કે નીચેનામાંથી ખોરાકનો સ્ત્રોત કયો છે તો અહીંયા ટામેટા રીંગણ બટાટા ના આપેલું હોય અને મરચાં આપેલું હોય તો મરચાં પણ આવશે એટલે મરચાં એક મસાલા તરીકે પણ વાપરવામાં આવે છે અને તેને ખોરાકના સ્ત્રોત તરીકે પણ એટલે કે ખાદ્ય પદાર્થ તરીકે પણ એને વાપરવામાં આવે છે ચીલી ત્યારબાદ વાત કરીએ ઔષધ ઔષધની અંદર બેલાડોના જેને ઇંગ્લિશમાં બેલાડોના જ કહે છે એટલે કે દવા તરીકે જેમાં આપણે તુલસી છે અરડુસી છે અજમો છે તેને આપણે ઔષધ તરીકે વાપરીએ છીએ એવી રીતે આ કુળની છે વનસ્પતિ છે તેમાં ઔષધ તરીકે વાપરવામાં આવે છે બેલાડોના અને બીજી વનસ્પતિ છે અશ્વગંધા જેનું નામ ઇંગ્લિશમાં અશ્વગંધા છે એટલે આ બેલાડુના અને અશ્વગંધા વનસ્પતિ છે તેનો ઉપયોગ થાય છે ઔષધ તરીકે મિત્રો યાદ રાખજો આગળ ફેબેસી કુળની અંદર ઔષધ તરીકે આવતી હતી જેઠી મધ અહીંયા આવે છે બેલાડુના અને અશ્વગંધા એટલે આ ડવરું ના થઈ જાય ખાસ મગજમાં ફીટ કરી અને બેસાડી દેજો ત્યારબાદ ધુમક તરીકે એટલે કે ફ્યુમિગેટરી તરીકે તમાકુ આવે છે એટલે કે ધૂમ્રપાન તરીકે જે આપણે ધૂમ્રપાન કરીએ છીએ તેની અંદર જે ઉપયોગી છે તમાકુ ટોબેકો સુશોભન માટે એટલે કે શોભા માટે ગાર્ડનની અંદર કે ઘરની અંદર કોઈ પણ જગ્યાએ આપણે જે શોભાના જે ઝાડવા વાવીએ છીએ વૃક્ષો વાવીએ છીએ એના માટે પેટુનિયા છે તે આવે છે તો મિત્રો આડે આવડું ન થઈ જાય કે જે આગળ હતી એના માટે સુશોભન માટે આવતી હતી વનસ્પતિ છે તે હતી લ્યુપિન અને વટાણા અહીંયા આવે છે પેટુનિયા મિત્રો કમ્બાઇન કરતાં જાજો બંને નું કે આની અંદર ખોરાકના સ્ત્રોત તરીકે ટામેટા રીંગણ બટાટા ત્યાં હતું કઠોળના સ્ત્રોત તરીકે ચણા વાલ વટાણા વગેરે વગેરે અહીંયા આવે છે મસાલા તરીકે મરચાં ત્યાં આગળ ખાદ્ય તેલ તરીકે સોયાબીન અને મગફળી હતું એ સિવાય એ કુળની અંદર રંગક તરીકે ગળી આવતી હતી અને જે રેસા છે તેના માટે સણ હતું અને ઘાસચારા તરીકે ઇકોળ અને ત્રિપતિ હતું અહીંયા ઔષધ તરીકે બેલાડોના અને અશ્વગંધા આવે છે ફેબેસી ની અંદર ઔષધ તરીકે મધ આવતું હતું અને તરીકે તમાકુ છે તો ફેબેસી કુળમાં એવું કઈ નહોતું સુશોભન માટે અહીંયા પેટુનિયા છે અને ત્યાં હતું લ્યુપિન અને વટાણા મુખ્યત્વે બે વસ્તુ છે તે દરેક કુળ ની અંદર આવશે એક તો ઔષધ તરીકે અને સુશોભન માટે બાકીની જે વસ્તુ છે તે ફરતી જશે એમ કે ત્રણે ત્રણ ની અંદર સુશોભન માટેની અને જે ઔષધ તરીકેની વનસ્પતિ છે તે તો ફરજિયાત હશે જ તો અહીંયા મિત્રો આની આર્થિક અગત્યતા પૂર્ણ થઈ છે બરોબર યાદ રાખજો ત્યારે બધા અમુક જો વૈજ્ઞાનિક નામ છે તેની વાત કરીએ તો જે ધતુરો છે તેનું વૈજ્ઞાનિક નામ આપણે આપવું હોય તો એનું વૈજ્ઞાનિક નામ છે દતુરા ઓસા દતુરા ઓસા ફેસ્ટુઓસા નું વૈજ્ઞાનિક નામ છે સોલેનમ મેલાન્જેના રીંગણ સોલેનમ મેલાન્જેના રીંગણ સોલેનમ ટ્યુબરોઝમ બટાટા જેનું તો આપેલું છે રીંગોની બટાટાની પ્રજાતિ છે તે બે એક થઈ ત્યારબાદ સોલેનમ નાઇગ્રમ પિલુડી ધતુરા ફેસ્ટુઓસા ધતુરો સોલેનમ મેલાન્જેના ના રીંગોન સોલેનમ ટ્યુબ્રોજમ બટાટા અને સોલેનમ નાઇગ્રમ પીલુડી હવે ત્યારબાદ મિત્રો અહીંયા આકૃતિ આપેલી છે કે જે સોલેનેસી સિકુળ છે તેના અલગ અલગ ભાગોની એમાં જે પેલી આકૃતિ છે એ નંબરની આકૃતિ તે અહીંયા મિત્રો વૈજ્ઞાનિક નામ નીચે આપેલું છે સોલેનમના એક પિલુડિયા છે જે બધું દર્શાવેલું છે આકૃતિની અંદર કે છોડ છે અને એની પુષ્પ્ય શાખા અને પુષ્પ આકૃતિ તે બધું કેનું દર્શાવેલું છે સોલેનમ નાઇગ્રોમ પિલુડી છે વનસ્પતિ છે તેનું દર્શાવેલું છે તમને વૈજ્ઞાનિક નામ પણ આપેલું છે તેમાં જે એ આકૃતિ છે તેની પુષ્પ શાખા એટલે કે પુષ્પ ધરાવતી જે શાખા છે તેની છે એની અંદર તમે જોઈ શકો છો અહીંયા એક ગાંઠ પરથી એક જ કોર્ણ છે તે ઉદભવેલું જોવા મળે છે અને પુષ્પની વાત કરીએ તો પુષ્પમાં પણ કેવું છે પરિમિત છે જો અહીંયા ટોચના ભાગે પુષ્પ ઉત્પન્ન થયું છે ત્યારબાદ આ બે પુષ્પ છે તેની પાર્શ્વ્ય શાખામાંથી ઉત્પન્ન થયા છે તો આમ પુષ્પ વિન્યાસ પરિમિત છે પણ સાદા છે અમુક વનસ્પતિની અંદર આપણે જોયું હતું કે સંયુક્ત પીછાકાર જોવા મળે છે ત્યારબાદ જે બી આકૃતિ આપેલી છે તે બી આકૃતિ આપેલી છે તેના પુષ્પની હવેના પુષ્પની અંદર આપણે જોઈએ તો વચ્રચક્ર પાંચ છે યુક્ત છે દલચક્રની અંદર દલપત્ર પણ પાંચ છે યુક્ત છે ત્યાર પછીની જે સી આકૃતિ આપેલી છે તેના પુષ્પનો એલેસ એટલે કે જે આ પુષ્પ છે તેને આમ વચ્ચેથી ઊભો કાપીએ લોંગ સેક્શન લઈએ તો એને કહે છે એલેસ તો આકૃતિ તેના છેદની આપેલી છે એટલે કે કાપી અને એની જે આકૃતિ છે વચ્ચેથી કાપી લાંબો સેક્શન લઈ લોંગ સેક્શન લઈ અને એની આકૃતિ છે ત્યારબાદ છે ડી નંબરની આકૃતિ છે તેના પુંકેસરની છે એટલે કે પુંકેસરો છે તેની આકૃતિ આપેલી છે ત્યારબાદ છે ઈ નંબરની આકૃતિ છે એ આકૃતિ એના સ્ત્રી છે કે સ્ત્રી ઉપર સૌથી ટોચના ભાગે પરાગાસન પરાગવાહિની અને જે આ ભાગ છે તે બીજાશય અથવા અંડાશય અને જે આ ભાગ છે તે પુષ્પાસન છે કે પુષ્પાસનની ઉપર બીજાશય આવેલું ગોઠવાયેલું છે ત્યારબાદ મિત્રો વેરી વેરી આઈ એમ પી હવે પુષ્પાકૃતિ પહેલા પહેલાં આપણે જોઈ લઈએ કે આકૃતિ મગજમાં બેસાડી દેજો કે આ પુષ્પ ધરાવતી જે શાખાની છે પુષ્પની છે પુષ્પના એલેસની છે એટલે કે લોંગ સેક્શનની છે આકૃતિ પૂંકેસરની છે ને આકૃતિ સ્ત્રી કેસરની છે હવે આપણે વાત કરવાની છે કે તેના પુષ્પાકૃતિની હવે મિત્રો પુષ્પાકૃતિની અંદર આપણે જોઈએ કે તમને એક અહીંયા નથી દર્શાવેલું અહીંયા ઉપર આવી રીતે ડોટ કરી અને દર્શાવી દેજો કે જે માતૃવક્ષ છે તેની સ્થિતિ અહીંયા છે પુષ્પ છે ત્યાં આપણે ડોટ કરી અને દર્શાવવું પડે કે ના માતૃક્ષની સ્થિતિ કે તે નિયમિત છે કે અનિયમિત છે તે હવે પુષ્પ નિયમિત છે ત્યારબાદ આપણે વાત કરીએ સૌથી બાર કયું ચક્ર આવશે ચક્ર પુષ્પાકૃતિ દોરવામાં પણ ચક્ર અને પુષ્પસૂત્ર લખવામાં પણ પેલા ચક્ર છે તે લખવાનું છે હવે સૌથી બાર ચક્ર છે ચક્ર આપણે જોયા પાંચ છે તો તમે આ જોઈ શકો છો એક બે ત્રણ ચાર અને પાંચ આ પાંચે પાંચ વજ્ર વજ્રચક્ર એકબીજા સાથે જોડાયેલા છે યુક્ત છે એટલે તમને અહીંયા જો આ જોડાયેલા છે તે દર્શાવેલું છે અને ધારા કલિકાંતર વિન્યાસ છે એટલે કે તે એકબીજાની ધારે અટકેલા છે ત્યારબાદ એની અંદર આવશે દલચક્ર દલચક્રની અંદર જોઈએ તો દલપત્ર પણ પાંચની સંખ્યામાં અને યુક્ત દલપત્રી તો અહીંયા તમે જોઈ શકો છો એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ દળપત્ર છે

કે આ પુંકેશ્વર છે તે દલચક્રની સાથે જોડાયેલું છે એટલે અભિલગ્નતા અહીંયા જોવા મળે છે સંલગ્નતા જોવા મળતી નથી સલગ્નતા એટલે કે પુંકેશ્વર પુંકેશ્વર સાથે જોડાયેલું હોય તે સંલગ્નતા બે ચક્રમાં જોવા મળે છે વજ્રચક્રમાં અને દલચક્રની અંદર સંલગ્નતા જોવા મળે છે જ્યારે પુંકેશ્વર ચક્રમાં અભિલગ્નતા જોવા મળે છે એટલે પુંકેશ્વર છે તે દલચક્રની સાથે જોડાયેલું છે ત્યારબાદ વાત કરીએ સ્ત્રી કેસરની તો સ્ત્રી કેસર બેની સંખ્યામાં છે એક અને બે બે કેવું છે જોડાયેલું છે એટલે યુક્ત છે તમે આ જોઈ શકો છો કે આ એક અને ત્યારબાદ આ બે અને બંને કેવા છે એકબીજા સાથે જોડાયેલો છે તેનું જરાય ઉપસેલો છે એટલે યુક્ત સ્ત્રી કેસરી છે અને એની અંદર બે કોટરો આજે જોવા મળે છે અને કોર્ટરની અંદર ઘણા બધા અંડકો જોવા મળે છે અને તેમાં ઓક્સવર્ડથી જરાય વિન્યાસ છે એટલે કે તેની જે અક્ષ છે તેની જે મુખ્ય ધરી છે તેના ઉપર જરાયું છે એના ઉપર અંડક અથવા તો બીજાંડો છે તે ગોઠવાય છે તો આ પ્રકાર એની પુષ્પાકૃતિ થઈ મિત્રો આમ ઇન્ટરેસ્ટિંગ છે પરંતુ ખાલી આડાવળું ના થઈ જાય તે યાદ રાખવાનું કે ફૂળનું આડાળું ન થઈ જાય ફેબેસીનું સોલેનેસીમાં ના આવે અને સોલેનેસીનું લીલીએસીમાં ના આવે એવું છે થોડુંક મગજમાં બેસી જાય એ રીતની તમે તૈયારી કરજો એટલે અહીંયા આમાં કંઈ અઘરું લાગશે નહીં હવે મિત્રો આપણે એક છેલ્લું કૂળ બાકી છે લીલી એસી કે જે હવે આપણે નેક્સ્ટ ટાઈમ લેશું આજે આ કૂળનું રાખીએ થોડું થોડું કરાવીએ તો એના માટે તમને એક કૂળ છે તે સંપૂર્ણપણે તૈયાર કરવામાં સારું રહે તો હવે નેક્સ્ટ ટાઈમ આપણે લીલી એસી છે તે જોઈશું અને આપણું પ્રકરણ પણ પૂર્ણ થઈ જશે હવે આપણા પ્રકરણનું ખાલી એક લેક્ચર બાકી છે તો આજે અહીંયા સુધીનું રાખીએ સારી એવી તૈયારી કરજો સારા એવા માર્ક્સ આવે એ રીતની તૈયારી કરજો બધાને ઓલ ધ બેસ્ટ Thank you very, very much.